नियमसार भगवान कुंकुंदाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रबंधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमा व्यवहार चारित्र अधिकार नी 63 गाथाओ अने 86 मोकळस आपणे पूरो कर्या छे, एनो स्वाध्याय पूरो थयो छे। हवे आजे 64मी गाथा कुंकुंदाचार्य भगवानी 64मी गाथा थी आजे स्वाध्याय शुरू करीए छे। पांच समिति नी वात चाले छे, आजे चौथी समिति आदान निक्षेपण समिति। कुंकुंदाचार्य भगवान कहे छे, पुस्तक कमंडल आदि ग्रहण विसर्गयो प्रयत्न परिणाम आदान निक्षेपण समिति भवती निर्दिष्ट। गुजराती में गाथा छे, शास्त्र आदि ग्रहता मुक्ता मुनिना प्रयत्न परिणाम ने आदान निक्षेपण समिति कहेल छे आगम विषय। शास्त्र आदि ग्रहता मुक्ता हिंसा न थाय, कोई जीवनी सूक्ष्म जीवनी हिंसा न थाय, कोई ने दुख न पहुंचे एवी रीते मुनि एने ले छे मुके छे। जो मुनि ने बीजू तो कई होत नहीं, एटले बीजा कोई पदार्थ ने लेवा मुकवानो तो प्रश्न ज नहीं। एमने जे छे ते शास्त्र होय, पुस्तक होय, कमंडल होय अने मोर पिंछी होय छे, એ સિવાય તો બીજું કાંઈ હોતું નથી, પણ એને પણ એ લે અથવા મૂકે તો એવી રીતે યત્નપૂર્વક લે છે અને મૂકે છે કે જેથી કરીને કોઈ સૂક્ષ્મજીવની હિંસા ન થાય, અને એને આપણે વ્યવહારથી આદાન નિક્ષેપણ સમિતિ કહીએ છીએ। તો એની અહીંયા વાત કરવામાં આવી, એટલે ગાથામાં એમ કહ્યું કે શાસ્ત્ર આદિ ગ્રહતા મુક્તા મુનિના પ્રયત્ન પરિણામને આદાન નિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિશે। તો મૂળ ગાથાના અન્ય અર્થમાં કહે છે કે પુસ્તક કમંડળ આદિ ગ્રહણ વિસર્ગયો પ્રયત્ન પરિણામ, એટલે કે પુસ્તક કમંડળ વગેરે લેવા મૂકવા સંબંધી પ્રયત્ન પરિણામ તે આદાન નિક્ષેપણ સમિતિ ભવતી ઇતિ નિર્દિષ્ટા, તે આદાન નિક્ષેપણ સમિતિ છે એમ કહ્યું છે। ટીકામાં મુનિરાજ કહે છે કે અહીં આદાન નિક્ષેપણ સમિતિનું સ્વરૂપ કહ્યું છે। આ અપહૃત સંયમીઓને સંયમ જ્ઞાન આદિના ઉપકરણો લેતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કયો છે? હવે અહીંયા ઉપનોટમાં આ અપહૃત સંયમી એનો અર્થ આપે છે। અહીંયા એમ કહ્યું ને કે અપહૃત સંયમીઓને સંયમ જ્ઞાન આદિના ઉપકરણો લેતી મુક્તિ વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કયો છે? પહેલા તો આ વાત લીધી છે, અપહૃત સંયમી કોને કહેવાય? અપહૃત સંયમ વાળા મુનિ એટલે કે અપવાદ વ્યવહારને એક દેશ પરિત્યાગ અપહૃત સંયમ, ઝીણો ઉછપ વાળો સંયમ
સરાગ ચારિત્ર અને શુભ ઉપયોગ એ બધા એક અર્થ છે, એ બધાનો એક જ અર્થ થાય છે. એનો વિસ્તાર પછી ગુરુદેવે બહુ સરસ કર્યો છે. અહીંયા જે કહ્યું એ વ્યવહાર સંયમની વાત કરી એટલે છઠ્ઠા ગુણસ્થાનની વાત કરી છે. અપુસંવાદ કયો એટલે સંયમી જે છે એ તો સમ્યક દ્રષ્ટિ સંયમી મુનિ જ છે, પણ મુનિને તો શુદ્ધ ભાવ હોય, શુદ્ધ ઉપયોગ હોય. તો શુદ્ધ ઉપયોગ નથી, શુદ્ધ ઉપયોગ નથી એટલે એ અપહૃત સંયમ કહેવો, ઉછપવાળો સંયમ, અથવા તો સરાગ ચારિત્ર કહ્યું. ચારિત્ર છે પણ એ વખતે શુભ રાગ છે, શુભ ભાવ છે, એ વખતે શુભ ઉપયોગ છે એટલે એને અપહૃત સંયમી કહ્યું. તો અહીંયા એમ કે છે કે અપહૃત સંયમીઓને એટલે છઠ્ઠા ગુણસ્થાને છે જયારે મુનિરાજ છે ત્યારે એવી શુભ ઉપયોગ રૂપ દશામાં છે ત્યારે, વિકલ્પ સહિત છે ત્યારે. અને અહીંયા એક દેશ પરિત્યાગ કયો તો એમાં પણ એવો અર્થ છે. એક દેશ પરિત્યાગ એટલે કે પોતાના સ્વરૂપને વિશે નથી એવી દશા છે ત્યારે, એનો વિસ્તાર ગુરુદેવ કર્યો છે ત્યારે વધારે આપણે સમજીશું. પણ અહીંયા એટલું યાદ રાખવાનું છે કે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, શુભ ઉપયોગ છે, તો એ વખતે જ એ મુનિરાજને શું છે એની આ પહેલી વાત કરી કે અપહૃત સંયમીઓને સંયમ જ્ઞાન આદિકના ઉપકરણો, શું ઉપકરણ છે? સંયમનું ઉપકરણ, જ્ઞાનનું ઉપકરણ. તો અહીંયા ઉપકરણ જે કહ્યા છે તો જો મુનિને તો એક પુસ્તક હોય કે શાસ્ત્ર હોય, પુસ્તક એટલે શાસ્ત્ર હોય, એ ઉપકરણ કહ્યું, જ્ઞાનનું ઉપકરણ કહ્યું છે, ઈચ્છી જે છે એ સંયમનું ઉપકરણ કહ્યું છે, અને કમંડળ હોય છે કે જે શૌચને માટે ઉપયોગી છે. તો એવા ઉપકરણ હોય છે તે છે કે અપહૃત સંયમીઓને સંયમ જ્ઞાન આદિકના ઉપકરણો લેતી મુક્તિ વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કયો, તો એમનું લેવા મૂકવાનો કયા પ્રકારે હોય છે, કઈ રીતે યત્નપૂર્વક ધ્યાન રાખીને એ ઉપકરણો લે છે, મૂકે છે, એ સમિતિ કે આ આદાન નિક્ષેપણ સમિતિ. હવે આગળ કહે છે કે ઉપેક્ષા સંયમીઓને પુસ્તક કમંડળ વગેરે હોતા નથી. જો ઉપેક્ષા સંયમીઓ એટલે શું? જે અપહૃત સંયમી કહ્યું હતું એના કરતા આ વિરુદ્ધ. તો એનો અર્થ અહીંયા ફૂટનોટમાં કર્યો છે, ઉપેક્ષા સંયમી એટલે કે ઉપેક્ષા સંયમ વાળા મુનિ, ઉપેક્ષા સંયમ વાળા મુનિ. ત્યાં અપહૃત સંયમ વાળા મુનિ કહ્યું હતું તેનાથી વિરુદ્ધ ઉપેક્ષા સંયમ વાળા મુનિ. ઉત્સર્ગ, નિશ્ચયને સર્વપરિત્યાગ, ઉપેક્ષા સંયમ, વિતરાગ ચારિત્ર અને શુદ્ધ ઉપયોગ એ બધા એક અર્થ છે. એટલે અહીંયા જે વાત કરી છે એ મુનિરાજની સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ છે એવી દશા છે એની, એટલે કે સાતમા ગુણસ્થાનની જે દશા છે એની વાત કરી છે. જ્યારે કોઈ અપેક્ષા નથી એમ એ ઉપેક્ષા સંયમ વાળા મુનિ છે. ઉત્સર્ગ, જો ત્યાં અપવાદ કહ્યું હતું અહીંયા ઉત્સર્ગ કહ્યું. ઉત્સર્ગ એટલે સામાન્ય, જે મુનિને સામાન્ય હોય છે. મુનિને શું હોય છે? શુદ્ધ ઉપયોગ સામાન્ય હોય છે. મુનિ શુદ્ધ ઉપયોગમાં હોય એ સામાન્ય છે. એટલે અહીંયા અપવાદથી વિરુદ્ધ ઉત્સર્ગ, એટલે ઉત્સર્ગ એટલે સામાન્ય. ત્યાં વ્યવહાર નહીંથી વાત હતી, અહીંયા નિશ્ચય નહીંથી વાત છે. નિશ્ચય નહીંથી ઉપેક્ષા સંયમીની વાત કરી છે એટલે અહીંયા નિશ્ચય નહીંથી વાત છે. સર્વ પરિત્યાગ, ત્યાં એક દેશ પરિત્યાગ લીધો હતો, અહીંયા સર્વ પરિત્યાગ લીધો છે. એટલે હવે શુભ વિકલ્પનો પણ ત્યાગ છે, એનો પણ પરિત્યાગ છે. ત્યાં શુભ વિકલ્પનો પરિત્યાગ ન હતો ત્યારે અહીંયા સાતમા ગુણસ્થાનની દશા છે એટલે
સર્વ પરિત્યાગ છે, શુભ વિકલ્પનો પણ એમાં પરિત્યાગ આવી જાય છે, કોઈ વિકલ્પ નથી. ઉપેક્ષા સંયમ, કોઈની અપેક્ષા નથી, શુભ ભાવની પણ અપેક્ષા નથી, કોઈ પરની અપેક્ષા નથી. પછી વિતરાગ ચારિત્ર, ત્યાં સ્વરાગ ચારિત્ર કહ્યું હતું, અહીંયા વિતરાગ ચારિત્ર કહ્યું. અને શુદ્ધ ઉપયોગ, ત્યાં શુભ ઉપયોગ હતો, અહીંયા શુદ્ધ ઉપયોગ છે. એટલે અપહૃત સંયમી અને ઉપેક્ષા સંયમીના આ અર્થ કર્યા છે, એનો વિસ્તાર આગળ આવશે. તો એવા ઉપેક્ષા સંયમીઓને, એટલે જ્યારે મુનિરાજ સાતમા ગોસ્થાનની ભૂમિકામાં છે તો મુનિરાજની એ જ સાચી દશા છે, એટલે નિશ્ચયથી એ દશા છે, એ નિશ્ચયથી જે દશા છે એ ઉત્સર્ગ છે, સામાન્ય છે. ને તે વખતે સર્વપરિત્યાગ વર્તે છે, કેવું કે વિતરાગ ચારિત્ર છે, અને એ વખતે શુદ્ધ ઉપયોગ છે. તો જ્યારે આવી દશા હોય તો એ વખતે પુસ્તક કમંડળ વગેરે ઉપકરણો હોતા નથી. જ્યારે એવા ઉપકરણ નથી તો પછી એને લેવા મૂકવાનો પ્રશ્ન જ નથી. એટલે જે પહેલા વાત કરી એ વાત, મુનિરાજ જ્યારે સ્વવિકલ્પ દશામાં છે, છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, સ્વરૂપમાં એકાગ્રતા કરીને બહાર આવ્યા છે, તો એ વખતે એમને આ ઉપકરણ લેવા મૂકવાનું થાય, અને એવું લેવા મૂકવાનું થાય તો તે વખતે એ યત્નપૂર્વક સંભાળીને કઈ રીતે લે મૂકે છે એને આ કાદાન નિક્ષેપણ સમિતિ કહી. પરંતુ નિશ્ચયથી મુનિરાજની દશા તો શુદ્ધ ઉપયોગી છે, સ્વરૂપને વિશે એ તો ભિન્નતા કરીને રહ્યા છે, તો એ વખતે તો કોઈ વિકલ્પ પણ હોતો નથી, અને આ જે ઉપકરણ છે એને એ લેતા મૂકતા પણ નથી, એ તો સ્વરૂપમાં લીન થયા છે. એટલે એ નિશ્ચયની વાત કરી, એ વખતે સર્વપરિત્યાગ છે, એવો ઉપેક્ષા સંયમ છે, વિતરાગ ચારિત્ર છે. તો ત્યારે પછી આવી વ્યવહાર સમિતિ હોતી નથી. આ સમિતિ જે કહી છે એ વ્યવહાર સમિતિ છે. નિશ્ચયથી જે સમિતિનો વિચાર કરીએ તો પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે તો નિશ્ચય સમિતિ જ છે. તો નિશ્ચય સમિતિ છે એ વાત તો ઘણી વાર આવી ગઈ છે. તો અહીંયા બંને વાત કરી છે, વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીં. તો કહે છે કે તે પરમ જીન મુનિઓ એકાંતે નિષ્પૃહ હોય છે, એકાંતે સર્વથા નિષ્પૃહ હોય છે, સ્પૃહા ઈચ્છા એમને હોતી નથી, તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અભ્યંતર ઉપકરણ ભૂત નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું નિરુપાધીશ સ્વરૂપ સહજ જ્ઞાન, તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. ઉપેક્ષા સંયમીઓની વાત કરી છે, અને એ જ મુનિનું સાચું નિશ્ચયથી સ્વરૂપ છે. પણ છઠ્ઠા ગુણસ્થાનની દશા પણ હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધી આવે છે. સાતમું છઠ્ઠું થાય છે. એટલે એ જે છઠ્ઠાની ભૂમિકા જે છે એ તો વ્યવહાર ચારિત્રની ભૂમિકા થઈ, પણ નિશ્ચય ચારિત્ર છે એ જ સમ્યક ચારિત્ર છે. તો એ સમ્યક ચારિત્ર છે તો એમાં એમ કહે છે કે ત્યાં કોઈ ઉપકરણ હોતા નથી, પહેલી વાત તો એ કરી. અને પછી આગળ કહે છે કે મુનિજનો, પરમ મુનિ પરમ જીન મુનિઓ એકાંતે સર્વથા નિષ્પૃહ હોય છે, તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. નિશ્ચય ભૂમિકાની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ ઉપકરણ રહિત જ છે, બાહ્ય ઉપકરણ રહિત જ છે. મુનિરાજને કોઈ બાહ્ય ઉપકરણ છે જ નહીં. મુનિરાજને સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં જોઈએ તો આપણને દેખાય છે કે મુનિરાજને કોઈ ઉપકરણ નથી, એમને શાસ્ત્ર પણ નથી, એમને કમંડળ પણ નથી, પીંછી પણ નથી, એ તો સ્વરૂપમાં લીન છે. એમને કોઈ ઉપકરણ નથી, કોઈ બાહ્ય ઉપકરણ નથી, એ બાહ્ય ઉપકરણ રહિત હોય છે.
અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે, એ જ નિશ્ચયથી મુનિરાજની દશા છે. ઉપકરણ જો કહેવું જ હોય તો અહીંયા એમ કહે છે કે અભ્યંતર ઉપકરણ કહી શકાય. કોને અભ્યંતર ઉપકરણ કહેવાય? તો કહે છે કે અભ્યંતર ઉપકરણ ભૂત નિજ પરમ તત્વ પ્રકાશવામાં ચતુર એવું જે નિરઉપાધિ સ્વરૂપ સહજ જ્ઞાન, એ જ અભ્યંતર ઉપકરણ ભૂત છે અને તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. એવું એકમાત્ર ઉપાદેય છે. નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરઉપાધિ સ્વરૂપ સહજ જ્ઞાન, એ જે જ્ઞાન છે એ પણ કેવું સહજ જ્ઞાન, નિરઉપાધિ સ્વરૂપ, કોઈ ઉપાધિ કે અપેક્ષા વિના સહજ રીતે જે જ્ઞાન છે તે પોતાનું જ્ઞાન નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે સહજ જ્ઞાન, તો એના સિવાય એમને બીજો કોઈ પરિગ્રહ પણ નથી, ઉપકરણ પણ નથી, અને એ જ એમને ઉપાદેય છે. આરો કહે છે કે અપહૃત સંયમ ધરોને પરમ આગમના અર્થનું ફરી ફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે. જ્ઞાનનું ઉપકરણ જે છે તે શાસ્ત્ર છે. તો એ શાસ્ત્ર ને વિશે અહીંયા વાત કરી છે. કોને એ ઉપકરણ હોય છે? તો કે છે કે અપહૃત સંયમીઓને. અપહૃત સંયમીને એટલે કે જે શુભભાવ સહિત સંયમ મુનિ છે તે, એટલે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે ત્યારે એમને પરમ આગમના અર્થનું ફરી ફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત. જો જ્ઞાન તો એમને પોતાને પોતાના કારણે જ થાય છે, છતાં પણ એમાં નિમિત્ત કારણ તરીકે આ શાસ્ત્ર હોય છે. શાસ્ત્ર હોય છે પરમ આગમ ના અર્થનું. પરમ આગમ તો જીનેશ્વર ભગવાનની વાણી છે. તો એ પરમ આગમના અર્થનું ફરી ફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં, પ્રત્યભિજ્ઞાન થવામાં એટલે કે જે આ છે, પહેલા જે આ હતું તે જ આ છે, એને આપણે પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. તો એવું જ્ઞાન થવામાં, જીનેશ્વર ભગવાનની વાણી નો અર્થ ફરીથી એમને એમ જ સ્પષ્ટ થવામાં, ફરી ફરીને એનું ગ્રહણ થવામાં, એનું જ્ઞાન થવામાં જે કારણભૂત છે એવું આ પુસ્તક એટલે કે શાસ્ત્ર તે એમને ઉપકરણ છે. બીજું ઉપકરણ એમને શું છે? શૌચનું ઉપકરણ કાય વિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે. કાયાની વિશુદ્ધિના કારણરૂપ આ કમંડળ હોય છે. કમંડળથી કાંઈ પાણી પીતા નથી, અગાઉ વાત એ થઈ ગઈ છે. એમને તો ઠામ ચોવિયાર હોય છે, એક જ વખત આહાર લે છે ને ત્યાં ને ત્યાં જ ચોવિયાર કરે છે. કમંડળ તો શુદ્ધિ માટે, કાયાની શુદ્ધિ માટે કારણ છે. અને ત્રીજું કહે છે અહીંયા કે સંયમનું ઉપકરણ હેતુ પીંછી છે. સંયમ છે ને, કોઈ પ્રકારે હિંસા ન થાય. અહીંયા વ્યવહાર હિંસાની વાત કરી એટલે પીંછી લીધી છે. નિશ્ચયથી હિંસાનો વિચાર કરીએ તો નિશ્ચયથી તો પોતાના સ્વભાવ ભાવનું, પોતાના સ્વભાવ ભાવની પણ હિંસા ન થાય એવું અહિંસાનું સ્વરૂપ છે. તો અહીંયા કે છે સંયમનું ઉપકરણ હેતુ એ પીંછી છે, વ્યવહારથી એ અહિંસાનું ઉપકરણ છે. તો આ ઉપકરણોને લેતી મુક્તિ વખતે ઉદ્ભવતી પ્રયત્ન પરિણામ રૂપ વિશુદ્ધિ તે જ આદાન નિક્ષેપણ સમિતિ છે. આ ઉપકરણોને લેતા મુકતા જે પ્રયત્નપૂર્વક હિંસા ન થાય એવી રીતે લેવા મૂકવામાં આવે એને જ આદાન નિક્ષેપણ સમિતિ થયું છે. આ ઉપકરણોને લેતી મુક્તિ વખતે ઉદ્ભવતી પ્રયત્ન પરિણામરૂપ વિશુદ્ધિ તેજ આદાન નિક્ષેપણ સમિતિ છે. હવે આ પ્રયત્ન પરિણામરૂપ વિશુદ્ધિ એટલે એ તો મુનિરાજનો શુભ વિકલ્પ છે. વાસ્તવમાં એ લેવા મૂકવાની જે ક્રિયા શરીરની જે થવાની છે તે જ થાય છે. અને એ ક્રિયાને કાંઈ મુનિરાજનો આત્મા કરતો નથી. મુનિરાજ કોને કહ્યા? જે ભૂમિકામાં છે એ આત્માની વાત અહીંયા તો કરી રહ્યા છીએ.
એ શરીરની વાત નથી. તો એમને એવો વિકલ્પ ઉઠ્યો, શુભ વિકલ્પ હોય છે, આ ઉપકરણને લે છે, મૂકે છે ત્યારે એવો શુભ વિકલ્પ હોય છે, અને પછી એને અનુરૂપ શરીરની ક્રિયા પણ એ જ રીતે થાય છે. તો આ રીતે આ ટીકા છે, અને આ ટીકાનો વિસ્તૃત અર્થ ગુરુદેવે જે કર્યો છે તેમજ જે ફૂટનોટમાં બે શબ્દ મૂક્યા, અપહૃત સંયમી અને ઉપેક્ષા સંયમી, એના વિશે ગુરુદેવે ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. એ બધું આપણે ગુરુદેવના પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો પાના નંબર 140, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 147, ગાથા 64 ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે શ્વેતાંબરમાં આયાન ભંડમત નિક્ષેપણ સમિતિ એમ આવે છે. ત્યાં શબ્દ આ રીતે છે, આયાન ભંડમત નિક્ષેપણ સમિતિ એમ શબ્દ આવે છે સમિતિની વાતમાં. જ્યારે અહીંયા આદાન નિક્ષેપણ સમિતિ છે. હવે કોઈને એમ થાય કે ત્યાંય છે તો અહીંયા છે, બધું બરાબર જ હશે, એમ નહીં. બરાબર શાંતિથી સમજવાનું. ગુરુદેવે જે કંઈ વાત સમજાવી છે તો પોતે સંપ્રદાયમાં હતા, એ વખતે સંપ્રદાયમાં હતા, અને જે બાહ્ય ચારિત્ર હતું એ તો બરાબર જ હતું, કડક નિયમ પૂર્વક જ બધું હતું. તે છતાં પણ મૂળ વાત જે છે કે જે આગમની વાત જે છે એને આપણે જ્યાં સુધી જેમ છે તેમ ન સમજીએ તો પછી કોઈક વાતને એકાંતે લેતા અથવા તો કોઈક વાતને જેમ નથી તેમ માનવા જતા વિનય મિથ્યાત્વ એવું પણ થઈ જાય. એટલા માટે અહીંયા વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે, બીજો કોઈ આશય નથી. ત્યારે એમ કહ્યું કે આયાન ભંડ મત નિક્ષેપણ સમિતિ એમ આવે છે. જ્યારે અહીંયા આદાન નિક્ષેપણ સમિતિ છે, આદાન એટલે લેવું અને નિક્ષેપણ એટલે મૂકવું, એ તો આપણે જાણીએ છીએ. આદાન એ નિક્ષેપણ, આદાન લેવું અને નિક્ષેપણ મૂકવું. હવે કહે છે કે કેમ કે સાધુને મુનિને વસ્ત્રપાત્ર આદિ હોતા જ નથી, તો પછી તેઓ વસ્ત્રપાત્ર આદિને લે કે મૂકે ક્યાંથી? એટલે એ તો પ્રશ્ન છે જ નહીં વસ્ત્રપાત્ર આદિને લેવા મૂકવાનો તો. માટે આ આદાન નિક્ષેપણ સમિતિ શબ્દ છે એ યથાર્થ શબ્દ છે, અને પેલામાં શું છે આયાન ભંડ મત નિક્ષેપણ સમિતિ એમ લેવા માંગુ છું. એટલે બીજું કાંઈક લેવું મૂકવું એવો અર્થ એમાં આવી જાય છે. એમાં બીજું એટલે આ મુનિને તો કમંડળ પીછી અને શાસ્ત્ર એ સિવાય બીજું કાંઈ હોતું જ નથી, તો પછી બીજું લેવા મૂકવાનો પ્રશ્ન છે જ નહીં. એટલે સાચો શબ્દ આ જ હોય, આદાન નિક્ષેપણ સમિતિ જ હોય. એટલા માટે એની સ્પષ્ટતા કરે છે કે આ આદાન નિક્ષેપણ સમિતિ શબ્દ યથાર્થ છે. શ્વેતાંબરમાં આખી સમિતિનો નામમાં પણ ફેર છે. વસ્ત્રપાત્ર રાખે અને પોતાને મુનિ માને તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય, એ વાત તો અગાઉ પણ ગુરુદેવે કરી હતી. આજે ફરીથી એ વાત આવી છે, એટલા માટે આવી કે આ જે શબ્દ જે મૂક્યો છે એમાં એવો અર્થ છે કે બીજું પણ કાંઈક લેવું મૂકવાનો, એટલે વાત કરી છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા મુનિને વસ્ત્રપાત્ર આદિ સિવાયના મોર પીછી આદિ ઉપકરણ હોય તેની વાત છે. એટલે આ વસ્ત્રપાત્ર આદિ સિવાયના, વસ્ત્રપાત્ર આદિ તો મુનિને હોતા જ નથી, એ ઉપકરણ નથી હોતા, એના સિવાય ઉપકરણ હોય છે તે એ મોરપીછી એની વાત કરી છે. એટલે ત્યાં પાઠની અંદર શબ્દ શું છે, પોતથ એક કમંડળા ગ્રહણ વિષદેશુ એવો વાત છે. એટલે પોતથ પોતથ થઈએ એટલે પોથી કહીએ આપણે, એનો અપભ્રંશ કરીએ તો પોતત થઈએ એટલે શાસ્ત્ર થાય, એટલે શાસ્ત્ર આદિ ગ્રહતા મુક્તા. પાઠમાં પોતત થઈ શબ્દ છે એટલે શાસ્ત્ર આદિ ગ્રહતા મુક્તા. હવે આદિ કહ્યું જે છે એમાં શાસ્ત્ર તો આવ્યું, પણ આદિ જે કહ્યું એટલે મોર પીંચ ને કમંડળ એમાં આવે, પણ વસ્ત્ર અને બીજા પાત્ર એ અંદર નથી આવતા. અહીંયા કહે છે એ વાતને એ તેનો અર્થ હરિગીતમાં શાસ્ત્ર કર્યો છે, પોતત થઈ નો અર્થ શાસ્ત્ર કર્યો છે, અને તેને
ગ્રહતા મુક્તા એમ કહ્યું છે, પણ વસ્ત્રપાત્ર ગ્રહતા મુક્તા એમ કહ્યું નથી. કેમકે વસ્ત્રપાત્ર તો મુનિરાજને હોતા જ નથી. દિગંબર અને શ્વેતાંબરની મુનિ દશામાં મોટો ફેર છે. ગુરુએ કહે છે કે ઉગમણા અને આથમણા જેટલો ફેર છે. આવું છે તેમાં તે બંનેને સરખા કઈ રીતે માનવા, સમન્વય કઈ રીતે કરવો? એ વખતમાં ગુરુદેવ પાસે એવી વાત આવતી હતી કે સમન્વય કરો, સમન્વય કરો. શું સમન્વય કરવો? બંને સરખા છે એવો સમન્વય ના થાય, એટલું થાય આ દિગંબર પણ છે અને શ્વેતાંબર પણ છે. કોઈ બીજો સરખા છે એવો સમન્વય ના થાય. ખરેખર કોઈ વ્યક્તિ પ્રત્યે અહીંયા વિરોધ કે વેરની વાત નથી. ગુરુદેવ સ્પષ્ટ કરે અહીંયા કે ખરેખર કોઈ વ્યક્તિ પ્રત્યે વિરોધ વેર ન હોય, છતાં વસ્તુની સ્થિતિ જેવી છે તેનાથી વિરુદ્ધ જો કોઈ માનતો હોય તો તેની દ્રષ્ટિ ખોટી છે, એમ એને જાણવું જોઈએ. આગળ ગુરુદેવ કહે છે કે જુઓને, શ્રી કુંકુંદાચાર્ય ભગવાન ને જે ભાષા લીધી છે એમાં શું કહ્યું કે શાસ્ત્ર આદિ ગ્રહતા મુક્તા મુનિના પ્રયત પરિણામને, એટલે શુભરાગરૂપ વિકલ્પને આદાન નિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિશે. આ રીતે તો વાત કરી છે. તો પછી એમાં એ સિવાય વસ્ત્રપાત્ર ને લેવા મૂકવાની વાત તો છે જ નહીં. એટલે એવી સમિતિની અંદર એમ વસ્ત્રપાત્ર પણ આવી જાય એવું હોય નહીં, કેમ કે મુનિરાજને હોતા જ નથી. કહે છે કે ભગવાનના આગમમાં, ભગવાનની વાણીમાંથી બનેલા આગમમાં તો આવ્યું છે કે મુનિ માત્ર શાસ્ત્ર આદિ ગ્રહતા મુકતા, પણ વસ્ત્ર પાત્ર આદિ લેવા કે મૂકવા એ તો મુનિને ત્રણ કાળમાં હોઈ શકે નહીં. મુનિરાજને વસ્ત્ર પાત્ર તો હોય જ નહીં, તો પછી ક્યાં લેવા મૂકવાનો પ્રશ્ન થાય? જો વસ્ત્રનો એક ધાગો રાખે અને પોતાને મુનિ માને કે મનાવે તો પછી અષ્ટપાવળમાં, સૂત્રપાવળની 18મી ગાથામાં જે કહ્યું છે એ પ્રમાણે નિગોદમાં જશે. અને એનો વિસ્તાર આપણે ગઈ વખતે પણ લીધો હતો, ગુરુદેવે એ વાત સમજાવી હતી. આજે પણ એ વાત ગુરુદેવે લીધી છે. દિગંબર અને શ્વેતાંબર સરખા થાય તે બંનેનો સમન્વય થાય એવું બને નહીં, એમ અહીંયા તો કહેવું છે. કેમ કે સત્ય માર્ગનું સ્વરૂપ જ આવું છે, ત્યાં બીજું શું થાય? જ્યાં ત્રણ કષાય રહિત મુનિપણાની વિતરાગી દશા અંદર પ્રગટી છે ત્યાં તેને વસ્ત્રપાત્ર લેવાનો વિકલ્પ જ ન હોય. અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાનાવરણીય કષાય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાય, એ ત્રણેય કષાયમાં ક્રોધ માન માયા લોભ ગયા છે. હવે માત્ર સંજ્વલન કષાયના ક્રોધ માન માયા લોભ રહ્યા છે. ત્રણ કષાયનો અભાવ છે અને સાથે નવ કષાય છે એ પણ અતિ મંદ પડી ગયા હોય એવી એમની દશા હોય. તો એવા મુનિરાજને વસ્ત્ર કે પાત્ર લેવાનો વિકલ્પ ક્યાંથી આવે? અને એવો સંયોગ પણ ન જ હોય, એવો સંયોગ પણ ન બને એવી દશા હોય અને અંતરંગ દશા સાતમા ગુણસ્થાનની દશા હોય એવા મુનિરાજને, સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને વસ્ત્ર પાત્ર લેવાનો વિકલ્પ જ ન હોય અને એવો સંયોગ પણ ન જ હોય, અર્થાત મુનિને વસ્ત્રપાત્ર આદિના સંયોગનો પણ અભાવ હોય છે અને વસ્ત્રપાત્ર આદિને લેવાના વિકલ્પનો પણ અભાવ હોય છે. આ વસ્તુની મર્યાદા છે. પણ શું થાય, લોકો અન્ય રીતે માને છે. કોઈ અજ્ઞાની પોતાના માનેલા પક્ષમાં ચડી જાય અને બીજી રીતે માને તો તે સ્વતંત્ર છે. બાકી માર્ગ તો જે છે તે જ છે ને, માર્ગ તો આ છે. તો આ વાત કરી ગુરુદેવે અને હવે ગાથાની વાતને લે છે. તે છે કે અન્વયાર્થમાં શું કહ્યું છે, અન્વયાર્થમાં એમ કહ્યું કે પુસ્તક કમંડળ વગેરે લેવા મૂકવા સંબંધી પ્રયત્ન પરિણામ તે આદાન નિક્ષેપણ સમિતિ છે એમ કહ્યું છે. તો એમ કહેતા મુનિને લગતી વસ્તુ એવી એ પીંછી લેવી વગેરે, કઈ આદિ કહ્યું છે ને વગેરે, તો એમાં એ પીંછી લેવી વગેરે કહેતા મુનિને લગતી વસ્તુ એવી પીંછી લેવી, પણ વસ્ત્ર આદિ નહીં.
અને નિદિષ્ઠા નિર્દિષ્ટા અર્થાત ભગવાનના આગમમાં આમ કહ્યું છે. તે સિવાયના બીજા અજ્ઞાનીના બનાવેલા આગમમાં એમ કહ્યું હોય કે વસ્ત્ર પાત્ર લેવા મૂકવા તે આદાન નિક્ષેપણ સમિતિ છે, તો તે તો ભગવાનના આગમ નથી પણ કલ્પિત બનાવેલા છે. આ બધી વાત કરી એટલે કોઈ એક પ્રશ્ન કર્યો કે પ્રયત્ન પરિણામ એટલે શું? પ્રયત્ન પરિણામ એટલે શુભ પરિણામ, શુભ રાગ, શુભ ભાવ. અહીંયા બાહ્ય ક્રિયાની વાત નથી, કેમ કે એ વખતે મુનિને તો એવો વિકલ્પ હોય છે, શુભ વિકલ્પ હોય છે. શરીરથી એવી જ ક્રિયા થાય બાહ્ય ક્રિયા, તો એને કંઈ આદાન નિક્ષેપણ સમિતિ કહેતા નથી. કેમ કે શરીરની ક્રિયા એ આત્માની ક્રિયા નથી, એટલે એને આદાન નિક્ષેપણ કહેતા નથી. આદાન નિક્ષેપણ સમિતિ તો મુનિરાજને એવો શુભ વિકલ્પ છે એને આદાન નિક્ષેપણ સમિતિ કહ્યું છે. બધી જ સમિતિને માટે શુભ વિકલ્પ ઉઠ્યો છે એને સમિતિ કહેવામાં આવ્યું છે, નહીં કે એને અનુરૂપ શરીરની જે ક્રિયા થાય છે એને સમિતિ કહેવાય. એને સમિતિ નથી કહેતા, કેમ કે શરીર જુદું છે, એ તો જડ છે, અને આત્મા ભગવાન આત્મા ચેતન એને જ્યારે બહારમાં આવ્યો છે, સ્વથી ચ્યુત થઈને બહારમાં આવ્યો છે, તો એને એવો શુભ વિકલ્પ હોય છે. મિથ્યા દ્રષ્ટિના જે વિકલ્પ છે એ શુભ અશુભ બંને પ્રકારના વિકલ્પો હોય છે, અને સમ્યક દ્રષ્ટિના જે વિકલ્પ હોય છે તે આવા શુભ વિકલ્પ હોય છે, ક્યારેક જ અશુભ વિકલ્પ હોય તથા ગુણતાની ભૂમિકામાં. પણ અહીંયા તો મુનિરાજની વાત લીધી છે, જેમને ત્રણ કષાયનો અભાવ થયો છે એમને માત્ર શુભ વિકલ્પ જ હોય છે, અને એ શુભ વિકલ્પ એ વખતે લેવા મૂકવાની વાત હોય તો એમાં પણ એવો જ શુભ વિકલ્પ હોય કે જેથી કરીને કોઈની હિંસા ન થાય. ચાલતા હોય તો ચાલવા વખતે પણ એવો જ શુભ વિકલ્પ હોય, અને એને વ્યવહારથી ઇરિયા સમિતિ કહ્યું. ભાષા માટે પણ એ જ રીતે વાત કરી, ખોરાક સંબંધી આહાર સંબંધીની વાત કરી ત્યારે પણ એ જ વાત કરી કે એવો શુભ વિકલ્પ એમને હોય, અને અહીંયા એ જ રીતે વાત છે કે એ શુભ વિકલ્પ છે, ક્રિયાની વાત નથી. જળની ક્રિયા, શરીરની ક્રિયા એ સાથે આત્માને કાંઈ સંબંધ નથી, અને એને સમિતિ નથી કહ્યું. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય છે કે જ્યારે મુનિને એવો શુભ વિકલ્પ છે, યત્નાપૂર્વક એ રીતે આદાન નિક્ષેપણ સમિતિ એટલે કે વસ્તુ લેવા મૂકવાનો પ્રયત્નપૂર્વક એટલે એવો વિકલ્પ આવ્યો છે, તો પછી શરીરની ક્રિયા એ રીતે થાય કે જેથી હિંસા ન થાય, એટલે એને પ્રયત્ન પરિણામ એમ કહેવામાં આવે. પ્રયત્ન પરિણામ એટલે શુભ વિકલ્પ. ટીકામાં અહીંયા કહે છે કે અહીં આદાન નિક્ષેપણ સમિતિનું સ્વરૂપ કયું છે? આ અપહૃત સંયમીઓને સમ્યક જ્ઞાન આદિકના ઉપકરણો લેતી મુક્તિ વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કયો છે? હવે એને સમજાવે છે, એમાં આ શબ્દોને બરાબર સમજાવે છે અને એનો વિસ્તાર કરે છે. અપહૃત સંયમી એટલે કોણ? અપહૃત સંયમી એટલે વ્યવહાર સંયમી. આ સંયમીને નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન તો છે. જો વ્યવહાર સંયમી કહું એટલે શું સમજવું એની સ્પષ્ટતા કરી છે કે આ સંયમીને નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન તો છે. શ્રદ્ધા સમ્યક છે, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન તો છે, પણ સ્વરૂપને વિશે તે વખતે એકાગ્રતા નથી એટલે શુદ્ધ ઉપયોગ નથી, એ બહારમાં છે એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. તેથી તે શુભ ઉપયોગી અપહૃત સંયમી કયા છે? એટલે કે એ વખતે આ લેવા મૂકવાનો વિકલ્પ ઉઠે છે, અને એવા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાવાળાને અપહૃત સંયમી કયા છે? ફૂટનોટમાં એનો આ અર્થ કર્યો છે, એમાં એમ કહ્યું કે અપહૃત સંયમી એટલે અપહૃત સંયમવાળા મુનિ, અને પછી કૌંસમાં આપ્યું છે અપવાદ વ્યવહાર નય એક દેશ પરિત્યાગ અપહૃત સંયમ, હીણો ઓછકવાળો સંયમ, સરાગ ચારિત્ર અને શુભ ઉપયોગ એ બધા એકાર્થ છે. હવે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જો અપહૃત સંયમી એટલે અપવાદી મુનિ, જો એક અર્થ અપવાદ પણ કર્યો છે અહીંયા કહે છે કે એટલે અપવાદી મુનિ. અપવાદી મુનિનો અર્થ એ છે
કે જેને છઠ્ઠા ગુણસ્થાનનો સુગ્રાગ એ વખતે છે, જેને છઠ્ઠા ગુણસ્થાનનો સુગ્રાગ વાળો ભાવ છે તે, અર્થાંત જે છઠ્ઠા ગુણસ્થાનમાં છે અને જેને વિકલ્પ ઉઠ્યો છે તે અપવાદી મુનિ છે. અપવાદ કઈ રીતે થયો? કે શુભ ઉપયોગ નથી, મુનિને તો શુભ ઉપયોગ હોય, મુનિને શુભ ઉપયોગ હોય એને અપવાદ નથી કહેતા, એને ઉત્સર્ગ કયો એ હોય, એ સામાન્ય પણ એમ જ હોય તો એ નથી, તો એ આ અપવાદ થયો. એટલે કે છે અહીંયા કે છઠ્ઠા ગુણસ્થાનમાં છે અને જેને વિકલ્પ ઉઠ્યો છે તે અપવાદી મુનિ છે. તો મુનિને વિકલ્પ હોય નહીં એમ લઈને વાત કરી છે. જોકે તેમને નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપનો અનુભવ છે, એમની પરિણતિ પણ શુદ્ધ છે, છતાં પણ એ વખતે ઉપયોગ શુભ છે, ઉપયોગ શુદ્ધ નથી પરંતુ ઉપયોગ શુભ છે, પરિણતિ શુદ્ધ છે પણ એ વખતે એમનો ઉપયોગ શુભ છે. એમને નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપનો અનુભવ છે તથા ત્રણ કષાયનો અભાવ પણ છે, પરંતુ સંયમના બે પ્રકાર પાડતા તેમને છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય શુભરાગ ઉઠ્યો છે. તેથી ત્રણ કષાયનો અભાવ છે તો પણ હજુ શુભરાગ છે, તેથી એમને અપહૃત સંયમી, અપવાદી મુનિ કહેવામાં આવે છે. તેઓ વ્યવહાર રત્નત્રયવાળા મુનિ છે. અને આ ફૂટનોટના શબ્દો છે, પ્રવચનસારમાં છે ને, આ ત્રીજા અધિકારમાં ચરણાનુયોગ સૂચક ચુલિકા છે, ત્રીજો અધિકાર એની 230મી ગાથા છે. એમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર આ શબ્દો છે. મુનિને સમ્યક દર્શન એટલે કે પૂર્ણ આનંદકન પ્રભુ આત્માનો અનુભવ થઈને સમ્યક પ્રતીતિ થઈ છે અને આત્માનું સ્વસંવેદન જ્ઞાન પણ થયું છે. તે ઉપરાંત છઠ્ઠા ગુણસ્થાનને યોગ સ્વરૂપની સ્થિરતા પણ થઈ છે. છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય સ્વરૂપની સ્થિરતા પણ થઈ છે, પરંતુ તેમને સંજલનનો વિકલ્પ ઉઠે છે કે આ લઉં અને મૂકું, તો તેવી વૃત્તિવાળા મુનિને અપવાદી મુનિ, વ્યવહાર નયવાળા મુનિ કહ્યા છે. જો સંજલનનો વિકલ્પ કયો, સંજલનમાં આપણે એમ કહીએ કે સંજલન કસાય છે એટલે એવા એકદમ અતિ અલ્પ 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 ક્રોધ, માન, માયા, લોભ, પણ એમાં તો શું ક્રોધ ને શું માન ને શું માયા, લોભ, એમાં તો આવો વિકલ્પ એને જ એ ગણ્યા છે. એટલે ગુરુદેવે આ જે વિકલ્પ ઉઠ્યો છે, આ વસ્તુ લેવા મૂકવાનો, વસ્તુમાં પણ શું કે શાસ્ત્ર છે કે પીંછી છે કે કમંડળ છે, તો એને લઉં ને મૂકવું એવો વિકલ્પ છે, એ જ એટલો એને સંજોલન કસાય કહ્યો. સંજોલન કસાયનું સ્વરૂપ કેવું, એમાં ક્યાં ક્રોધનો ભાવ છે, ક્યાં માન માયા લોભનો ભાવ છે? આપણને સામાન્ય દ્રષ્ટિએ તો એમાં કાંઈ કસાય પણ લાગતું નથી, એમાં ક્યાં કસાય છે? પણ અપેક્ષાથી વાત છે ને, શુદ્ધ ભાવ નથી ને, શુભ વિકલ્પ છે ને. કહે છે કે પરંતુ તેમને સંજલનનો વિકલ્પ ઉઠે છે કે આ લઉં ને મૂકવું, તો તેવી વૃત્તિવાળા મુનિને અપવાદી મુનિ, વ્યવહાર નયવાળા મુનિ કહ્યા છે. એટલે આવા મુનિ હોય છે એમ નહીં, કહેવામાં આશય છે કે એ વખતે મુનિની જે દશા છે એની વાત છે. મુનિ હોય એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે પોતાના સ્વરૂપને વિશે લીનતા હોય ત્યારે જ મુનિ કહેવાય. એટલે નિશ્ચયથી એવું ચારિત્ર તો હોય જ છે, પણ જ્યારે એવું નિશ્ચય ચારિત્ર નથી ને જ્યારે વ્યવહાર ચારિત્રની દશા છઠ્ઠા ગુણસ્થાનમાં છે ત્યારે એમને આવા અપહૃત મુનિ અથવા તો અપવાદી મુનિ કહ્યા છે. કોઈ અપવાદી મુનિની એવી કોઈ જુદી જાત નથી, એવો કોઈ બીજો કોઈ એવો સંઘ નથી અપવાદી મુનિનો, એવું કોઈ ગ્રુપ નથી. આ તો મુનિરાજની જ દશા, જ્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે નથી ને બહાર છે તો જે દશા છે એનું આ વર્ણન ચાલે છે. એવા એવા મુનિરાજને અપવાદી મુનિ, વ્યવહાર નહીં વાળા મુનિ કયા છે. એ વખતે એમને વ્યવહાર નહીં થી છે બધું, એટલે પોતે સ્વરૂપમાં છે ત્યારે તો પછી શુદ્ધ ઉપયોગ છે,
અને એ વખતે તો નિશ્ચય ચારિત્ર છે, એ વખતે શુભ વિકલ્પ પણ નથી. તો એ આખી દશાની વાત નથી અહીંયા. અને આ જે દશાની વાત કરી એ તો ક્ષણિક દશા છે, એ એવું કઈ એવા મુનિરાજ એટલે એવું કાયમ હોય એમ નહીં, એ કાયમ નથી. જેટલી ક્ષણ પૂરતું છે એટલી ક્ષણ પૂરતી જ એ વાત લાગુ પડે છે, પણ એવું જે સ્વરૂપ છે એવી એ વખતની દશા છે એનું અહીંયા વર્ણન કર્યું છે. અને એ વખતે એમને આ સમિતિ હોય છે. કોઈને એમ લાગે કે આવા પાછા મુનિરાજનું એક પછી બીજો સમૂહ હશે, ના ના એમ નથી હોતું. કોઈ વ્યવહાર નય વાળા મુનિ એટલે કે વ્યવહાર નય વાળા મુનિ જુદા ને નિશ્ચય નય વાળા મુનિ જુદા એમ ના હોય. નિશ્ચય નય થી જે મુનિ છે તેમની એવી દશા છે, એને જયારે શુદ્ધ ઉપયોગ નથી તો શુભ ભાવ હોય છે. તો એ દશા વખતે પણ એમને મુનિ જ કહ્યા એટલે વ્યવહાર નથી કહેવામાં આવ્યા. મુનિ પણ કઈ ચાલ્યું ગયું નથી, કેમ કે પરિણતિ તો શુદ્ધ જ છે અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત છે, પણ સ્વરૂપને વિશે લીનતા એટલે નિશ્ચય ચારિત્ર નથી. તો પછી એ વખતે જે દશા છે શુદ્ધ પરિણતિ રૂપ, એ દશાને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. અને એવા વ્યવહાર ચારિત્ર માટે અહીંયા શબ્દ મૂક્યો કે વ્યવહાર નય વાળા, એ અપેક્ષાથી અહીંયા વ્યવહાર નય વાળા શબ્દ વપરાયો છે. તો દરેક શબ્દનો અર્થ સમજવો, ગમે તેમ અર્થ ગમે ત્યાં બેસાડવો નહીં. જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવાની છે. તો સંજ્વલનનો વિકલ્પ ઉઠે છે કે આ લવને મૂકું તો તેવી વૃત્તિવાળા મુનિને અપવાદી મુનિ વ્યવહાર નય વાળા મુનિ કયા છે. તેમને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો છે પણ શુદ્ધ ઉપયોગ નથી. તેથી રાગવાળા એટલે એ વખતે સ્વભાવ છે તો તે મુનિને વ્યવહારી મુનિ કયા છે. પરંતુ જેને અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની દશા નથી, અંતરમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની દશા થઈ જ નથી, તેને તો વ્યવહારી મુનિ પણ કહેતા નથી. એ વ્યવહારથી પણ મુનિ કહેવાતા નથી. વ્યવહાર તો ત્યારે જ કહેવાય, નિશ્ચય હોય તો વ્યવહાર હોય. નિશ્ચય વિના વ્યવહાર કેવો? નિશ્ચય વિના વ્યવહાર હોતો જ નથી. એટલે આ સાચા મુનિરાજની જ વાત ચાલે છે અહીંયા. પણ દશામાં ફેર છે. સાતમા ગુણસ્થાનની દશા જે નિશ્ચય મુનિ દશા છે અને આ છઠ્ઠા ગુણસ્થાનની દશા જે વ્યવહાર મુનિ દશા છે, એમાં ફેર ફક્ત કેટલો છે? ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ સાતમા ગુણસ્થાને છે અને અહીંયા છઠ્ઠા ગુણસ્થાને છે, ત્યારે શુભ ઉપયોગ છે. બાકી તો બધું બરાબર છે. મુનિરાજનું ચારિત્ર બરાબર છે, મુનિરાજ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત જ છે અને શુદ્ધ પરિણતિ પણ છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને એ વખતે પણ એમને પરિગ્રહો સર્વ પરિગ્રહનો ત્યાગ જ છે, 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ જ છે. તો એની અહીંયા વાત કરી છે. એ વ્યવહારી મુનિ કહ્યા છે, એને વ્યવહારથી મુનિ કહ્યા છે. પણ જેને એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્રની દશા પ્રગટ થઈ જ નથી, એને તો વ્યવહારથી મુનિ પણ કહેતા નથી. મુનિ દશાની આ એક વાત જુઓ. ગુરુદેવ કહે છે કે કેટલી નિર્મળ સ્પષ્ટ દશા છે, આમાં ક્યાંય શંકા સંદેહ રહે એવું નથી. કહે છે કે જેમણે પૂર્ણ જ્ઞાન પ્રકાશની મૂર્તિ પોતાનું ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જેવા પોતાના ભગવાન આત્માને પરમાત્મા સ્વરૂપ આત્માને દ્રષ્ટિમાં લઈને અનુભવ્યો છે અને જેમને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો છે, અર્થાત જેમને સમ્યક દર્શન થયું છે, સમ્યક સંવેદન સમ્યક સ્વસંવેદન સ્વનું પ્રત્યક્ષ જ્ઞાન થયું છે અને સ્વરૂપની ત્રણ કષાયના અભાવવાળી સ્થિરતા પણ થઈ છે, સ્વરૂપની ત્રણ કષાયના અભાવવાળી સ્થિરતા પણ થઈ છે, તેમને તે સાધુને શુભ વિકલ્પ ઉઠે છે. એટલે કે જ્યારે શુભ ભાવમાં છે ત્યારે એમને અપવાદી સાધુ વ્યવહાર નયવાળા સાધુ કહેવાય છે. આમ વ્યવહાર ચારિત્રની વાત કરી, પણ કોની વાત ચાલે છે? જેમને નિશ્ચય ચારિત્ર છે એવા મુનિરાજની વાત ચાલે છે કે જે વખતે એમને પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવવાનું થયું છે એ દશાની વાત ચાલે છે.
અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો છે કે દ્રવ્યલિંગી નગ્ન દિગંબર સાધુ એ વ્યવહારી મુનિ નથી. અહીંયા બહુ સરસ પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરાવી છે કે દ્રવ્યલિંગી નગ્ન દિગંબર સાધુ 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે ચોખ્ખું, તો એને વ્યવહાર સાધુ કહેવાય કે નહીં, વ્યવહારી મુનિ કહેવાય કે નહીં, વ્યવહારી મુનિ છે કે નહીં. એમ લાગે કે બરાબર છે, એને કહેવાય, પણ ના ન કહેવાય. કેમ કે આપણે પહેલા જ વ્યાખ્યા કરી, વ્યવહાર ક્યારે હોય? નિશ્ચય હોય તો વ્યવહાર હોય. નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા જ નથી એવી ભૂમિકા આવી જ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે જ નહીં તો પછી વ્યવહાર ચારિત્ર ન કહેવાય. એ દ્રવ્યલિંગ ભલે ગમે તેટલું શુદ્ધ હોય તે છતાંય એને વ્યવહાર ચારિત્ર નથી કહેવાતું. જેને નિશ્ચય ચારિત્ર છે અને એવા નિશ્ચય ચારિત્ર વાળા જયારે પોતાના શુદ્ધ ઉપયોગમાંથી ચ્યુત થઈ અને બહાર આવ્યા છે તો એમના ચારિત્રને વ્યવહાર ચારિત્ર કહેવાય છે. એટલે દ્રવ્યલિંગી છે, બાહ્યમાં ચારિત્ર બરાબર શુદ્ધ છે, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર છે, બધા જ આચાર વિચાર બરાબર છે, છતાં એમને વ્યવહારી મુનિ કહેવાતા નથી. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. આ બધી સિદ્ધાંતની વાત ને સમજતા કેવું મુનિ પણ હોય એનો આપણને ખ્યાલ આવે છે કે આવી મુનિની દશા હોય. અને એવી મુનિની દશા જે છે એને એને વંદન કરવા યોગ્ય કહી છે. પંચ પરમેષ્ઠીમાં એમનું સ્થાન છે, એ દશાને વંદન કરીએ છીએ. ઓકાર મંત્રની અંદર જે વાત કરવામાં આવી છે, જે દશાને વંદનની વાત કરવામાં છે, એ દશાની વાત છે. સાતમા ગુણસ્થાનની જે દશા જે મુનિરાજની છે એને પછી જે થોડો સમય પૂરતો જયારે એવો શુભ વિકલ્પ આવે છે તો એ દશાને વ્યવહાર નયવાળા સાધુ કયા છે. એ વ્યવહાર નયવાળા સાધુને દ્રવ્યલિંગ તો શુદ્ધ જ હોય છે, એમને 28 મૂળ ગુણ સહિત એવું શુદ્ધ ચારિત્ર જ છે, પણ એને વ્યવહાર નયવાળા તો તે સમયે કયા છે કે જયારે એમને છઠ્ઠું ગુણસ્થાન છે. પણ જેને સાતમું ગુણસ્થાન હોય એને છઠ્ઠું હોય, સાતમું ગુણસ્થાન હોય અને એ જયારે બહાર આવે ત્યારે છઠ્ઠું કહેવાય છે. કઈ એમ નથી કે ચોથે થી પાંચમે ને પાંચમે થી છઠ્ઠે જાય એવું નથી હોતું. ચોથે થી પાંચમે ભલે જાય તો પછી પાંચમે થી સાતમું પ્રગટ કરે ને પછી બહાર આવે ત્યારે છઠ્ઠું કહેવાય છે. એટલે માત્ર દ્રવ્યલિંગ હોય તો એને વ્યવહારી મુનિ કહેવાય કે નહીં, તો કે ન કહેવાય. આ સમાધાન ગુરુદેવ આપ્યું છે કે નહીં, વસ્તુ સ્થિતિ જ આવી છે કે એમાં બીજું શું થાય. આ લેવા મૂકવાની વૃત્તિના સમયની વાત છે, મતલબ કે વ્યવહાર સમિતિનો જે રાગ છે એ સમયની આ વાત છે, એ સમય જે છે કે જયારે એમને એવો શુદ્ધ વિકલ્પ ઉઠ્યો છે એની વાત છે. અહીંયા કહે છે કે મુનિને યોગ્ય શુદ્ધ ઉપયોગ કે જે સાતમા ગુણસ્થાને હોય છે તે સહિત મુનિને નિશ્ચય સાધુ કહીએ, અને જેમને અંતરમાં નિશ્ચય રત્નત્રય તો છે પણ મુનિને યોગ્ય શુદ્ધ ઉપયોગનો અભાવ છે તેમને અપવાદી મુનિ, વ્યવહાર નયવાળા મુનિ કહીએ. કેમ કે શુભ વિકલ્પ અપવાદ છે અને દોષ છે. શુભ વિકલ્પ મુનિને માટે મુનિ દશાની અંદર એ અપવાદ કહેવાય. મુનિને તો શુદ્ધ ઉપયોગ જ હોય એટલે જ્યારે આવો શુભ વિકલ્પ આવ્યો છે તો એ અપવાદ છે. એમની દશા તો સાતમા ગુણસ્થાનની જ છે, પણ સાતમા ગુણસ્થાને એ ટક્યા નથી અને બહાર આવ્યા છે, એટલે એ દશામાં શુદ્ધ ઉપયોગમાં ટકી જાય તો પછી કેવળ જ્ઞાન થશે. એમાં એમાં જો સ્થિર થઈ જાય તો પછી શ્રેણી ચડી જાય, અને એમાં ક્ષપક શ્રેણી ચડે તો કેવળ જ્ઞાન થઈ જાય. હજી એ દશા નથી આવી અને સાતમે છઠ્ઠે સાતમે છઠ્ઠે થાય છે એની વાત કરી છે. તેમાં છ એમની એ સાતમાની દશા છે અને બહાર આવ્યા છે માટે એમને આ શુભ વિકલ્પ છે. અને આવા શુભ વિકલ્પની અંદર વસ્તુ પદાર્થો જે છે એને લેવા મૂકવાનું, અને એમાં વસ્તુ પદાર્થ બીજા કોઈ નથી હોતા. એ વખતે પણ માત્ર શાસ્ત્ર હોય, પીંછી હોય અને કમંડળ, એ સિવાય બીજું કાંઈ હોતું નથી. એને જ લેવા મૂકવાનો ભાવ હોય, બીજી કોઈ વસ્તુને લેવા મૂકવાનો ભાવ પણ હોય નહીં.
વસ્ત્ર પાત્ર અને લેવા મૂકવાનો ભાવ હોય નહીં, એટલે એમને હોતાય નથી. અને એવો જો ભાવ હોય તો પરિગ્રહ થઈ જાય. આ તો નિર્ગ્રંથ મુનિ છે, એટલે શરૂઆતમાં જે સ્પષ્ટતા કરી શ્વેતાંબરથી જુદું જે પાડી અને ગુરુદેવે આપણને મુનિનું સ્વરૂપ સમજાવ્યું છે, એમાં કોઈ શ્વેતાંબરનો વિરોધ કરવાની વાત કે એમ નથી, વ્યક્તિગત કોઈ વિરોધ નથી કર્યો. પણ તે વસ્ત્ર પાત્ર એમ નથી, માત્ર જે ઉપકરણ કયા તો એ આ જ ઉપકરણ હોય, અને એના સિવાય બીજો શુભ વિકલ્પ એમને હોઈ શકે નહીં. મુનિના શુભ વિકલ્પ કેવા હોય? જ્ઞાન સંબંધીના શુભ વિકલ્પ હોય, જ્ઞાન વાર્તા હોય, બીજી કોઈ વાત એમને ન હોય. મુનિને યોગ્ય શુદ્ધ ઉપયોગ એ વખતે નથી, એટલે એ વખતે અભાવ છે. અભાવ એટલે કે કાયમ અભાવ થયો છે? ના, એમ નથી, એ દશાની વાત છે. મુનિને યોગ્ય શુદ્ધ ઉપયોગ એમનો એ વખતે અભાવ છે, તો તેમને એ વખતે અપવાદી મુનિ કહેવાય, વ્યવહાર નય વાળા મુનિ કહીએ. કેમ કે શુભ વિકલ્પ છે તે અપવાદ છે અને દોષ છે. તેમને એક દેશ પરિત્યાગી પણ કહીએ. જો જેટલા શબ્દ છે, દરેક શબ્દ શા માટે વાપરવામાં આવે છે, શા માટે એકાર્થ છે, એ અહીંયા ગુરુદેવ સ્પષ્ટ કરી ગયા છે. એક દેશ પરિત્યાગી પણ કહીએ, કારણ કે તેમને અત્યારે શુદ્ધ ઉપયોગ નથી, શુદ્ધ ઉપયોગ નથી. જોકે તેમને રાગની અશુભતા તો ટળી છે, અશુભ રાગ નથી, પણ શુભરાગ ટળ્યો નથી. એટલે છઠ્ઠા કંસાની દશામાં શુભરાગ છે, શુભરાગ આવ્યો છે, માટે તેમને એક દેશ પરિત્યાગી મુનિ કહેવાય છે. તેમને અપહૃત સંયમી અર્થાત ઝીણા ઓછપ વાળા સંયમી પણ કહેવાય છે. અપહૃત સંયમી એટલે ઝીણા ઓછપ વાળા સંયમી પણ કહેવાય છે. તેમને સરાગ ચારિત્ર વાળા પણ કહીએ છીએ. કેમ કે જી એ વખતે રાગ છે, શુભરાગ છે, પરંતુ આવા મુનિને એટલે કે જેમને સાતમા ગુણસ્થાનની દશા પ્રગટ થઈ છે એવા મુનિની વાત છે, અને અત્યારે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે. એટલે કે છે કે પરંતુ આવા મુનિને હું, બાકી ગમે તેને માની લીધા મુનિની વાત નથી. એટલે કે જેમને છઠ્ઠા ગુણસ્થાનમાં લેવા મૂકવાનો શુભ વિકલ્પ ઉઠે છે તેમને સરાગ ચારિત્ર વાળા કહીએ. તેમને જોકે અંદરમાં ત્રણ કસાયના અભાવવાળું ચારિત્ર તો છે, પણ તેઓ શુદ્ધ ઉપયોગમાં ઠર્યા નથી, માટે તેમને સરાગ ચારિત્ર વાળા કહીએ. તેઓ સરાગ ચારિત્ર વાળા છે એટલે તેમને એકલો શુભ રાગ જ છે એમ નથી, એકલો શુભ રાગ જ છે એમ નથી. સરાગ ચારિત્રનો અર્થ એવો નથી થતો, સરાગ ચારિત્ર એટલે સાથે રાગ પણ છે, શુભ રાગ છે સાથે છે એટલું, પણ ચારિત્ર જે છે એ તો શુદ્ધ જ છે. સરાગ ચારિત્ર જે કહીએ તો જે ચારિત્ર જે છે એ તો શુદ્ધ જ છે, એ ચારિત્રમાં ક્યાંય રાગ નથી, પણ સાથે શુભરાગ છે. સ્વરાગ એટલે રાગ સહિત છે. ચારિત્ર તો શુદ્ધ છે, નિશ્ચય ચારિત્ર પ્રગટ થયું છે, અને રાગ સહિતની ભૂમિકા છે. સ્વરાગ એટલે સાથે, શબ્દોના અર્થ બરાબર સમજીને કરવાના હોય. એટલે કહે છે કે સરાગ ચારિત્ર વાળા છે એટલે તેમને એકલો શુભરાગ જ છે એમ નથી. એકલો શુભરાગ હોય તો પછી મુનિ જ કહેવાય નહીં. શુદ્ધ ભાવ તો છે, એવી દશા તો છે, પણ ત્યાં સ્થિરતા થતી નથી, ટકી શકતા નથી, ને બહાર આવ્યા છે એટલે એ વખતની દશાને સરાગ ચારિત્ર વાળા થયા. બહુ સ્પષ્ટ બધું કર્યું છે. મુનિની દશાનું આ તો વર્ણન ચાલે છે, અને બંને દશાનું વર્ણન અહીંયા ગુરુદેવે બહુ સુંદર રીતે કર્યું છે. ફૂટનોટમાં તો માત્ર અર્થ લખ્યા, પણ એના ઉપરથી ગુરુદેવે નિશ્ચય ભૂમિકા અને વ્યવહાર બંને ભૂમિકાનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અત્યારે આ વ્યવહાર ભૂમિકાનું વર્ણન થયું. આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે પ્રવચનસારની પ્રથમ પાંચ ગાથામાં એમ કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ પરમ શુદ્ધ ઉપયોગી જ હોય છે. શું કહ્યું છે? આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ત્રણેય સાધુના પદ છે, એ પરમ શુદ્ધ ઉપયોગી જ હોય છે એમ પ્રવચનસારની પહેલી પાંચ ગાથામાં કહ્યું છે. તેમણે પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત કરી છે, અર્થાંત પરમ શુદ્ધ ઉપયોગને જ ગ્રહણ કર્યો છે. એટલે એમને ત્યાં પ્રવચનસારની પાંચ ગાથાઓમાં પરમ શુદ્ધ ઉપયોગી કયા છે? પરમ શુદ્ધ ઉપયોગી જ કયા છે. મુનિ પરમ શુદ્ધ ઉપયોગી જ હોય છે. એમણે
પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત કરી છે, પરમ શુદ્ધ ઉપયોગને જ ગ્રહણ કર્યો છે, બીજું કાંઈ ગ્રહણ કર્યું જ નથી, વ્યવહારને ગ્રહણ કર્યો નથી. છતાં વચ્ચે વ્યવહાર આવી જાય છે, સુભાવ આવી જાય છે, શુભ ઉપયોગ થઈ જાય છે, તો એને અપવાદ માર્ગ કહ્યો છે, એને અપવાદ કહ્યું છે. તેમજ મોક્ષ માર્ગ પ્રકાશમાં પણ એમ લીધું છે કે મુનિ એટલે જેમને શુદ્ધ ઉપયોગ ગ્રહણ કર્યો છે, શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ, શુદ્ધ ઉપયોગ રૂપ મુનિધર્મ, આવો મુનિપણ હોય છે. આ સિવાય મુનિધામ ધરાવે એટલે કઈ મુનિ ન થઈ જાય. તેમજ કોઈ નગ્ન હોય અને 28 મૂળગુણનો વિકલ્પ હોય તો પણ મુનિ નથી. દ્રવ્યલિંગ હોય, શુદ્ધ દ્રવ્યલિંગ હોય તો પણ તે વ્યવહારે પણ મુનિ નથી. કેમ કે વ્યવહારે મુનિ ક્યારે કહેવાય? કે નિશ્ચયથી મુનિ હોય તો વ્યવહારે મુનિ કહેવાય. કારણ કે વ્યવહાર મુનિ તો એને કહીએ કે જેને અંતરમાં અતિન્દ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ, તે સ્વાદને માટે રમેશભાઈની 5મી ગાથામાં કહ્યું છે કે પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યો છે એવો પોતાના આત્મામાંથી આવતો આનંદ જેમને અનુભવ થયો છે ને, એ પણ અત્યારે તો મુનિરાજની દશામાં તો કેવું હોય છે, પ્રચુર સ્વસંવેદન હોય છે. પણ એવી દશામાંથી અત્યારે બહાર આવ્યા છે અને શુભ ઉપયોગ છે, તો એને વ્યવહારે મુનિ પણ કહ્યું છે. આગળ અહીંયા કહે છે કે શ્રી સમયસારની 5મી ગાથામાં શ્રી કુંકુંડાચાર્ય ભગવાન કહે છે કે અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ્યું છે તે અમારો નિજ વૈભવ છે અને તેનાથી અમે સમયસાર કહીશું. ચોથા ગુંફાને આનંદનું સંવેદન છે પણ પ્રચુર નથી. ચોથા ગુંફાને પણ અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે પણ મુનિરાજને જેવું છે તેવું પ્રચુર સ્વસંવેદન નથી. પાંચમે ગુણસ્થાને ચોથા ગુણસ્થાનથી વિશેષ આનંદનું સંવેદન છે અને છઠ્ઠે ગુણસ્થાને તો પાંચમા ગુણસ્થાનથી પણ વિશેષ આનંદનું સંવેદન છે. ત્યાં અતિન્દ્રિય આનંદની શક્તિમાંથી પર્યાયમાં ઘણી જ વ્યક્તતા પ્રગટ થઈ છે, પરંતુ તેઓ મુનિરાજ અત્યારે શુભ ઉપયોગમાં છે તેથી તેમને સરાગ ચારિત્રવાળા કયા છે. પણ સરાગ ચારિત્રવાળા છે એટલે તેમને એકલો શુભ રાગ જ છે એમ નથી. એ વારે વારે સ્વરૂપમાં જાય છે, વારે વારે એમનો ઉપયોગ શુભ ઉપયોગ છૂટી અને શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. તેમને અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો છે પણ અત્યારે તેઓ શુદ્ધ ઉપયોગમાં નથી, તેથી રાગના શુભ રાગના વિકલ્પ સહિત જે છે તેમને સરાગ ચારિત્રવાળા કયા છે. અને એ સરાગ ચારિત્રવાળા શુભ ઉપયોગી છે, અર્થાંત સરાગ ચારિત્રવાળા કહો કે શુભ ઉપયોગી કહો એક જ છે. તેમને દેવું મૂકવું એ શુભરાગ છે એવું, અને એ યત્નપૂર્વક એવું લેવું મૂકવું થાય છે. તો આવા શુભ ઉપયોગી મુનિને શાસ્ત્રવી છે એમને, જે અપવાદી મુનિ છે એમને સમિતિ હોય છે. શાસ્ત્રવી જ લખ્યું છે, શાસ્ત્રવી એટલે આશ્રવ સહિત છે. એમને શુભ ઉપયોગ છે એટલે આશ્રવ તો થશે અને પુણ્યનો બંધ પણ થશે, તો એમને એવી સમિતિ હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. તો હવે સુખધામ બોલીએ. સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ તે વરતે જયતે